ભગવદ્ ગીતા એ સ્વયં ભગવાન શ્રી કૃષ્ણના મુખે નીકળેલી વાણી છે, જે આપણને જીવનમાં અનેક રીતે, અનેક મૂંઝવણોમાં, અનેક પરિસ્થિતિની આંટીંગૂંટી સોલ્વ કરવામાં ઉપયોગી થાય છે. ભગવદ્ ગીતા એ કુરુક્ષેત્રના યુદ્ધના મેદાનમાં જ્યાં કૌરવો અને પાંડવોની સેના સામસામે આવી ગઈ છે, ત્યાં બંને સેનાઓની મધ્યમાં અર્જુનનો રથ છે અને અર્જુન પોતાના સ્વજનો સામે લડતા જ્યારે અચકાય છે, ત્યારે તેને યુદ્ધ કરવા માટે અને યુદ્ધ શા માટે થઈ રહ્યું છે તે સમજાવવા માટે ભગવાનના મુખે નીકળેલી વાણી છે. અને અર્જુનના કેટલાય વર્ણ ઉકલ્યા પ્રશ્નોના જવાબો છે. અર્જુન પણ મહાપરાક્રમી બુદ્ધિશાળી યોદ્ધા હતો, પણ તે શ્રી કૃષ્ણની શક્તિઓથી અજાણ હતો. માટે શ્રી કૃષ્ણ હવે તેને પોતાનું અસલી સ્વરૂપ, પોતાનું ભગવાનરૂપી સ્વરૂપ, પોતાનું શ્રેષ્ઠ સ્વરૂપ બતાવી રહ્યા છે. મિત્રો, હું છું સરોજ નાયક. મારી ચેનલ જ્ઞાન તૃષામાં આપ સર્વેનું સ્વાગત છે. આપણે ભગવદ્ ગીતાનો અધ્યાય 10, જેનું નામ છે પરમેશ્વરનું ઐશ્વર્ય, વાંચી રહ્યા છીએ, સમજી રહ્યા છીએ અને સાંભળી રહ્યા છીએ. તો એ સાંભળવાનું પુણ્ય એકઠું કરજો, મારી આ ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. હવે આપણે આગળ જોઈએ. ભગવાન કહે છે કે તેમની ઉત્પત્તિ ન તો દેવગણ જાણે છે કે ન તો કોઈ મહર્ષિઓ જાણે છે, કારણ કે તેઓ કહે છે કે તે પોતે જ સર્વથા દેવો અને મહર્ષિઓના સ્ત્રોતરૂપ છે. શ્રી કૃષ્ણને જાણવા માટે મોટી મોટી ડિગ્રીઓની કે કોઈ વિદ્વતાની જરૂર નથી, પરંતુ તેમને સમજવા માટે સમર્પણ ભાવની જરૂર છે, ભક્તિભાવની જરૂર છે. પરાશર મુનિએ જે ભગવાનની વ્યાખ્યા કરી છે તે આ પ્રમાણે છે કે જે સર્વશક્તિ, યશ, ઐશ્વર્ય, જ્ઞાન, સૌંદર્ય તથા ત્યાગ એ 6 ઐશ્વર્યોથી સર્વથા પરિપૂર્ણ છે તે ભગવાન અથવા પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે. અને જ્યારે શ્રી કૃષ્ણ આ પૃથ્વી પર હાજર હતા ત્યારે તેમણે આ 6 ઐશ્વર્યો પ્રદર્શિત કરેલા, અને માટે તેમને પૂર્ણ પરમેશ્વર અથવા ભગવાન કહેવામાં આવે છે. ભગવાન અજન્મા છે, અજર અમર છે. ભગવાનનું શરીર પરિવર્તનશીલ નથી. તેઓ સદા પરાશક્તિમાં રહે છે. સર્વદેવોનું સર્જન થયું છે, જ્યારે શ્રી કૃષ્ણનું સર્જન નથી થયું. માટે બ્રહ્માજી અને શિવજી જેવા મહાન દેવોથી શ્રી કૃષ્ણ ભિન્ન છે. વળી તેઓ બ્રહ્માજી અને શિવજી તથા અન્ય સર્વ દેવોના સર્જનહાર હોવાથી તેઓ લોકોના પરમ સર્વોપરી પુરુષ છે. સંસારમાં રહેલા બુદ્ધિજીવી વિજ્ઞાનમાં વધુ માનનારો એક વર્ગ છે. તેમને પ્રશ્ન થાય છે કે જો કૃષ્ણ દેવકીના પુત્ર રૂપે પ્રસિદ્ધ હોય તો તેઓ અજન્મ કેવી રીતે હોઈ શકે? પરંતુ જ્યારે ભગવાન દેવકી અને વસુદેવજી સમક્ષ પ્રગટ થયા હતા ત્યારે તેમનો જન્મ એક સામાન્ય શિશુની જેમ નહોતો થયો. તેઓ પોતાના મૂળ રૂપમાં પ્રગટ થયા હતા અને પછી તેઓ એક સામાન્ય બાળક રૂપે સ્વયં રૂપાંતર પામ્યા હતા. કેટલું આશ્ચર્યજનક ને! હજી પણ ઘણી રોમાંચક આશ્ચર્યજનક બાબતો આપણે જાણવાના છીએ. આપણામાં રહેલા વિવિધ ગુણો ભગવાનથી જ ઉત્પન્ન થયા છે. કયા ગુણનો કયો હેતુ, કયો અર્થ, તે હવે પછીના વિડીયોમાં આપણે જાણીશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.